નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ કેરિયરના ડિજિટલ પ્લેટફોર્મ પર હું પરેશ વિરડીયા આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપણે જે સિરીઝ ચાલી રહી છે ડેલી ફાઇવ ક્વેશ્ચન એમાં આજે આપણે ભાગ નંબર તેત્રીસ જોવાના છીએ તો વાત કરીએ પ્રશ્ન નંબર એકની તો પ્રથમ પ્રશ્ન આપણે આપેલો છે કે ભાઈ ભારતીય બંધારણમાં નાગરિકતાનો ઉલ્લેખ કયા પ્રકરણમાં કરવામાં આવ્યો છે ઓપ્શન એ એક ઓપ્શન બી ત્રણ ઓપ્શન સી બે ઓપ્શન ડી પાંચ તો કે ભાઈ આપણો જે ભારતના બંધારણમાં નાગરિકતા છે એમનો ઉલ્લેખ કયા ભાગમાં કરવામાં આવ્યો છે તો કે કયા ભાગમાં આવશે તો કે ભાઈ ઓપ્શન સી એટલે કે ભાગ નંબર બેમાં છે એ નાગરિકતાનો ઉલ્લેખ જોવા મળે છે તો નાગરિકતા છે એ કઈ રીતના મેળવી શકાય અથવા કઈ રીતના ગુમાવી શકાય એમની સંપૂર્ણ સમજ છે એ કેમાં આપેલી છે તો કે ભાગ બેમાં આપેલી છે જેમાં ક્યાંથી ક્યાં સુધીની અનુચ્છેદ છે તો કે ભાઈ અનુચ્છેદ છે એ પાંચથી અગિયાર સુધીની છે એ શેમાં જોવા મળે છે તો કે ભાગ બેમાં જોવા મળે છે ભાગ એકની વાત કરીએ તો કે રાજ્ય જે સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર એટલે કે આ એમનો સંઘની વાત કરેલી છે ભારત એક ભારત એક દેશ છે કે જે અવિભાજ્ય છે કે જેમના ભાગલા ના પડી શકે એ દેશ છે એમની વાત આખી આમાં ભાગ એકમાં કરેલી છે અને એમની અનુચ્છેદ કેટલી છે તો કે એકથી તો કે મૂળભૂત અધિકાર એમાં અનુચ્છેદ ક્યાંથી ક્યાં સુધી છે તો કે બાર થી પાંત્રીસ અનુચ્છેદ છે એ મૂળભૂત અધિકારમાં છે અને ભાગ પાંચ ની વાત કરીએ તો કે એમાં કેન્દ્રની વાત આખી કરેલી છે અને કેન્દ્રના હોદ્દાઓ અથવા જેમ સંસ્થાઓ છે એની સંપૂર્ણ ચર્ચા આમાં કરેલી છે જેમની અનુચ્છેદ જોવા જઈએ તો કે ભાઈ અનુચ્છેદ બાવનથી બાવનથી એકસો એકાવન સુધીની છે એ અનુચ્છેદ છેમાં જોવા મળે છે તો કે ભાગ પાંચમાં જોવા મળે છે તો મિત્રો ક્યારેક આવા જોડકા પણ પૂછી લેતા હોય છે કે ભાઈ પાંચથી અગિયાર અનુચ્છેદ છે એ કયા ભાગમાં જોવા મળે છે તો ભાગ બેમાં જોવા મળે છે તો મિત્રો આટલી માહિતી આ પ્રશ્નમાંથી આપણે યાદ રાખીશું આગળ જોઈએ મીરા દાતારનું સ્થાનક ક્યાં આવેલું છે ઓપ્શન એ જુનાગઢ ઓપ્શન બી ઉનાવા ઓપ્શન સી તારંગા અને ઓપ્શન ડી હાજીપુર તો જવાબ શું આવશે તો કે ભાઈ ઓપ્શન સી એટલે કે તારંગામાં છે એ મીરા આવેલું છે હવે આ તારંગા છે એ મહેસાણા જિલ્લામાં આવેલું છે તો જિલ્લાની દ્રષ્ટિએ પણ આપણે યાદ રાખીશું કે મહેસાણા જિલ્લામાં કયું સ્થળ આવેલું છે તારંગા છે એ મહેસાણા જિલ્લામાં આવેલું છે આગળ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ તો કે તનવી નો સંધિ વિગ્રહ શું થશે તો કે ઓપ્શન એ તન તત્તા અન્વી ઓપ્શન બી તન વત્તા વી ઓપ્શન સી તનુવત્તા ઈ અને ઓપ્શન ડી તનુવતા વી તો આ તન્વી છે એમનો સંધિ વિગ્રહ શું થશે તો કે ભાઈ ઈ જે તન્વીનો છે આ તન્વી શબ્દ છે એમનો સંધિ વિગ્રહ થશે તનુવત્તા ઈ તો ધ્યાન રાખીશું મિત્રો ક્યારેક આવા સવાલ પણ આપણે પૂછાઈ જતા હોય છે ઘણા મિત્રો આવાને સિલેક્ટ કરતા હોય છે પણ આપણો શું બનશે એનો વિગ્રહ શું થશે તો કે તનુવત્તા ઈ એમનો વિગ્રહ આગળ જોઈએ પ્રશ્ન નંબર અશોકની માતાનું નામ જણાવો ઓપ્શન એ યશોધરા ઓપ્શન ડી માયાવતી ઓપ્શન સી કે કે અથવા ઓપ્શન ડી સુભદ્રા સુભદ્રા ગાની ગી સુભદ્રા ગી તો આમાંથી અશોકની માતાનું નામ શું આવશે તો કે ભાઈ ઓપ્શન ડી સાચો જવાબ આપણો બનશે તો કે સુભદ્રાંગી છે એ અશોકની માતા હતી એવું કહેવાય છે મિત્રો કે ભાઈ અશોક છે એ બ્રાહ્મણ કન્યા જે સુભદ્ર સુભદ્ર સુભદ્રાંગી છે એમના કુખે છે એમણે જન્મ લીધો હતો અને પોતે છે એ રાજા બન્યો હતો પણ મિત્રો એવું કહેવાય છે ઇતિહાસમાં લોકવાયકા જોડાયેલી છે કે અશોકે એમના ક્ષો ક્ષત્રિય ભાઈઓને મારીને પોતે છે એ શું થયું હતું તો કે રાજા બન્યો હતો એવી લોકવાયકા એમની સાથે જોડાયેલી છે કારણ તો કે ભાઈ એ સમયે ગાદી મેળવવાના બે એમ કહી શકાય મહત્ત્વના પોઈન્ટ હતા કયા કયા તો કંઈક તો કોઈ પણ વ્યક્તિ હોય એ ક્ષત્રિય હોવો જોઈએ અથવા બીજું શું હતું નિયમ હતો તો કે ભાઈ જે પણ વ્યક્તિ હોય એમને રાજા બનવું હોય તો એ રાજાનો મોટો પુત્ર હોવો જોઈએ તો એમને વારસાગત ગાદી મળી શકે એટલા માટે છે એવું કહેવાય છે કે ભાઈ અશોકને ગાદી પોતે મેળવવા માટે એમણે શું કર્યું કેમ કે એમની માતા બ્રાહ્મણ કન્યા અને પિતા શું હતા ક્ષત્રિય આથી એમણે સો પોતાના સો ભાઈઓને મારીને પોતે ગાદીએ મેળવ્યો હતી એવું આપણે કહેવામાં આવે છે અને મિત્રો આ અશોકનો સંપૂર્ણ વિડીયો છે એ આપણે આપણે ચેનલમાં મૂકેલો છે તો તમે એ પ્લેલિસ્ટમાં જઈને તમે ઇતિહાસના પ્લેલિસ્ટમાં જઈને ત્યાંથી તમે જોઈ શકો છો આગળ વધીએ મિત્રો પ્રશ્ન નંબર પાંચ કે ભાઈ રાજ્ય સરકારે પંચવતી યોજના ક્યારથી અમલમાં મૂકી તો અહીંયા આપણે તારીખ આપેલી છે પણ આપણે તારીખ કોઈ મહત્વની નથી સાલ આપણે જોવાની છે તો કે બે હજાર ચૌદ બે હજાર પાંચ બે હજાર એક અને બે હજાર છ તો રાજ્ય સરકારે જે પંચવતી યોજના છે એ ક્યારથી અમલમાં મૂકી હતી તો કે ભાઈ અગિયાર સપ્ટેમ્બર બે હજાર ચૌદના રોજ અમલમાં મૂકી હતી હવે આ પંચવટી યોજના છે એ સેને માટે છે એનો હેતુ શું છે ઉદ્દેશ્ય શું છે તો કે ગામડાઓને સુખાકારી વાતાવરણ મળી રહે એ હેતુ એમનો જોવા મળે છે એટલે કે જે વ્યક્તિઓ જે પણ ગામડાઓમાં રહેતા વ્યક્તિઓ છે એમનું સાંજ સમયનો જે સમયગાળો છે એ સુખમય જાય આનંદમય જાય એવું આખી એનો ઉદ્દેશ્ય છે જોવા મળે છે કે જે આમાં અલગ અલગ વૃક્ષો પણ વાવવાના હોય છે અને આ અંતર્ગત છે એ સુખાકારી ગ્રામ્ય જીવન રહે એવો હેતુ છે આ યોજનાનો જોવા મળે છે તો આપણે યાદ રાખીશું પંચવટી યોજના ક્યારથી અમલમાં આવી હતી તો કે બે હજાર ચૌદમાંથી અમલમાં આવી હતી તો મિત્રો આ વિડિયોમાં આપણે આટલું રાખીશું જય હિન્દ જય ભારત અસ્તુ